આનંદ નો મેળાવડો છે, સ્નેહ નો મેળાવડો છે. સાહેબ સૌ મળી અને જયારે આવો આનંદ કરતા હોય, અને અમારા સાજીદા મિત્રો પણ એટલી બધી મહેનત કરી રહ્યા છે. હવે મને કોઈ સાંભળો ભાઈ, એમાં હું આ બધા વારો આવે ને ભેગા, તબલા હોય, મંજીરા હોય, બેન્જો હોય, મારો વારો આવે ને એકલો. એક વાર અમે રાજુભાઈ ના કાર્યક્રમમાં જતા હતા, કાર્યક્રમ આપવા માટે ટ્રેન ના ડબ્બામાં અમે બેઠા હતા, અને ત્યાં છે ને એ બાજુના માણસો આપણને જોવા મળે, એ બાજુની ભાષા જોવા મળે, તેમાં એ બાજુના પોલીસ આવ્યા. એટલે આવીને બે ત્રણ જણા બેઠા હતા, આવીને એક જણા નામ પૂછી કે તમારા નામ, એ કે સુબ્રમણ્ય, બીજાને કે તમારું નામ, એ કે ચંદ્રમણ્ય, ત્રીજાને કે તમારું નામ, એ કે ઇન્દ્રમણ્ય. મેં આ સાજીદાઓને કીધું, જો આમાં કંઈક મણિયમ મણિયમ આવે છે, આપણી આગળ આવે ને, એટલે કીધું મણિયમ મણિયમ આવે ને એવું કંઈક બોલજો. અમારા ઉસ્તાદ આગળ આવ્યા, કે તમારું નામ, એ કે તબલામણિયમ. આ મારા બેન્જોના માણીદર આગળ આવ્યા, કે તમારું નામ, એ કે બેન્જામણિયમ. મારા મંજીરાના માણિકને પૂછ્યું, તમારું નામ, એ કે એલ્યુમિનિયમ. આ મારી આગળ આવ્યા, મેં કીધું હાર્મોનિયમ. પણ મજા છે સાહેબ, જીવનની નાની મોટી વાતોમાંથી હાસ્ય મળતું હોય છે. મારા ઘરમાં હાસ્ય કલાકારો આવે છે, તમને સંભળાવું બે મિનિટ માટે. બહુ સરસ મજાનું સાઉન્ડ અમારા સાઉન્ડ મેનેજર સાહેબ અમને ઇફેક્ટ આપી રહ્યા છે. લાખોના લાડીલા એવા હાસ્ય કલાકાર આપ સૌ સાંભળતા હો, અને એક વાત એવો અમારે સંભળાવો છે, શ્રી રાજુભાઈ આપલિયા એન્ડ ટીમ તરફથી ફર્સ્ટ ટાઈમ ઓલ ઓવર ઇન ગુજરાત, જેમનો અવાજ અમે એક ટીમ તરફથી જ્યારે કલાકારો આપ સૌ મહેમાનો સુધી મનોરંજન પહોંચાડવા માટે કાંઈક એક પ્રયાસ કરતા હોય છે, ત્યારે એક અવાજ મેં પણ કમ્પોઝ કર્યો છે. એક આપણા સ્વર્ગસ્થ હાસ્ય કલાકાર શ્રી હર્ષુભાઈ ગઢવીને આપ સૌને સાંભળ્યા છે. હર્ષુભાઈ ગઢવી કેવી રીતે બોલતા, એમની દેશી તળપદી ભાષામાં સાહિત્ય હાસ્યરસ રજૂ કરતા, એ બે મિનિટ અહીંથી સંભળાવો, પછી એક અવાજ એવો તમને સંભળાવો છે, મજા આવશે તમને. એક જગ્યાએ મારે આમ કાર્યક્રમ હતો ને, બે બાજુ આવા ચાર ચાર માઇક્રોફોન, હું તો રાજીના રેડ થઈ ગયો. મેં કીધું ઓહો, આપણા હાટુ આટલા બધા માઇક, મને કે બોલવા માં એક જ ચાલુ છે. હાજુ કઈ એવું છે નહીં સર, મજા છે જીવતની. હા હા હા, હર્ષુભાઈ ગઢવી મારા ફ્રેન્ડમાં આવે છે, કેવી રીતે બોલતા, થોડુંક પ્રભુ વોલ્યુમ આપજો મહેમાનો માટે. બેને ભટલું રજૂ કર્યા, કાનુડાની યાદ કર્યો, કૃષ્ણ છે ને, તું કૃષ્ણ છે, અને કેવો કાનુડો, કૃષ્ણ ભગવાન છે ને, તમને ચોક્કસ મુદ્દો કહું, કૃષ્ણ ભગવાન એકલા નથી, એને ફરતી ગોપીઓ છે. પણ માણા માણા ખાલી ગોપીઓ ઉડી જાય, ત્યાંથી આગળ જાતો જ નથી, એટલે એને ભગવાન નથી મળતા, એને પરમાત્મા એટલે નથી મળતા. બાકી આ તો કૃષ્ણ છે, સમજો. કૌરવો યાદવો ભીષ્મને દોડું રમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે ઘેડો કલમમાં કૃષ્ણજી કુશળ કે ભાયન ગીરી ભીત પર જે લખ્યો ફેસલો વરસતા પાંડવે સ્થિર થયો પ્રાચીના પીપળ ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકારો પ્રાચીના પીપળ ભીલના બાણનો ફેસલો આ તો એ કાનૂરો છે. પણ કવિઓ જેટલી લહેરમાં આવ્યા તેટલી હાસ્યની વાતો કરીશ, તમને એકાદ વાત કહું. એક જણો દવાખાને ગયો, સાહેબ ઇન્જેક્શન મારું છે. ડૉક્ટર હતા ને કે 50 રૂપિયા થાય તો વાંધો નહીં, સાહેબ ઇન્જેક્શન ભર્યું ને. ઓલો હું કહ્યું, ભાઈ સાહેબ અડધું વાંધો ખિસ્સામાં 80 રૂપિયા છે. આ ભરતા દીકરા હાલે. એક તો રેલવેના પાછા માટે છૂટો હતો, રેલવે પોલીસ આવ્યા, ગઈ આઈ કેમ છૂટો છો, કે સાહેબ સંસારમાં કાંઈ છે નહીં, મરી જાવ છું. કે આખો બોલ કેમ, કે આ મારી નોકરી છે, તારો જીમ જાહે મારી નોકરી જાય. પણ કે ટિફિન પીધું હતું, એના મરવા આવ્યો છે, ટિફિન કેમ લાવ્યો, કે સાહેબ સરકારનું કાંઈ નક્કી નહીં, ગાડી કદાચ વહેલા મોડી થાય તો. લે આ ભરના દીકરા હાલે. એક જણો ઘીરે ગયો, એને ઘરવાળીને કે
તું ઘેડુની ખેતી થી શૂરવીર બનો, શૂરવીર બનો. કે સ્વામિનારાયણ શું પરાક્રમ કરી લેવા છો, કાપેલો હાથ આપ્યો કાલે દુશ્મનનો હાથ કાપી લઈ આવો છો, કાપેલો પગ આપ્યો કાલે દુશ્મનનો પગ કાપી લઈ આવો. એને ઘરવાળી કે સ્વામિનાથ શૂરવીર હોય ને હંમેશા મસ્તક કાપી લઈ આવે. મસ્તક ગયા એ તો કોઈક બીજા કાપી ગયો. એટલે પણ તમને શું ભાઈ, હમણાં અમારે તુલસીદાસજી વાતમાં લખે છે, ધન્યવાદ સાંભળવા બદલ આભાર. હવે એક કલાકાર મારા બહેનમાં એવા બોલાવું તમને મજા આવશે. એમાં આપણે સાઉન્ડ મેનેજર સાહેબ ઇકો છે ને, ઇકો એકદમ કટિંગ કરી નાખો, થોડુંક બાસ આવી અને મહેમાનો માટે વોલ્યુમ આપજો. હલો હલો, વાહ વાહ, થોડુંક એમાં વોલ્યુમ આપો. જમજો, એક અવાજ તમારા સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. રાજુભાઈ આપલિયા એન્ડ ટીમ, મારા કરતાં સિનિયર આર્ટિસ્ટો છે, તમે ઘણા બધા અવાજો સાંભળ્યા છે. માયાભાઈ આયર છે, સુખદેવભાઈ ધામેલિયા છે, સાઈરામભાઈ દવે છે, ઘણા બધા અવાજો રજૂ કરતા છે. પણ એક અવાજ અમારી ટીમ તરફથી અમે કમ્પોઝ કર્યો છે. હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર, તમે ટીવીમાં જોતા હો, લાઈવ પ્રોગ્રામમાં સાંભળતા હો એવા મારા પરમ મિત્ર ધીરુભાઈ સરવૈયા મારા પંડમાં આવે છે. એમની મિમિક્રી તમને સંભળાવું. ધીરુભાઈ સરવૈયા કેવી રીતે બોલતા હોય કાર્યક્રમોની અંદર, એ મારા પંડમાં આવશે. ધીરુભાઈ સરવૈયા, તમને મજા આવે તો ખકડજો. હલો, હલો, ધીરુભાઈ સરવૈયા કેવી રીતે બોલતા હોય, એમના સાહિત્યની શરૂઆત કરતા હોય. બહુ મથે માનવી, બહુ મથે માનવી તઈ વિઘો માન પોવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ લીલાચાર. હા, ઘણી વખત માણસો આપણને ધંધે લગાડ, હા હવે જામ છે લ્યો, હા અમે અહીંયા આવ્યા ને એટલે અમને બે ત્રણ મિત્રો કે જમાવટ થાય એવું બોલજો. મેં કીધું જમાવટ થાય ત્યાં સુધી બોલવું, પછી સમાધિ લઈ લેવી. હા, હારા જીવનની મજા છે. ઘણી વખત માણસો આપણને ધંધે લગાડ. એક જણો તો આમ હવારના પોરમાં કુતરા લઈને જતો હતો ને, એક જણો હામો મળ્યો, પેલા ગધેડાને લઈને કઈ બાદ જાશ? હા, કે ગધેડાને લઈને કઈ બાદ જાશ? કે ગધેડું નથી કુતરું છે, કે મને ખબર છે, તને પૂછતો કુતરાને પૂછું. હા, વાના મોઘવારી નો નડે. હા, એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો એટલે સાહેબ કે જો અહીં તમારે નોકરી કરવી હોય ને તો ઇંગ્લિશ આવડવું જરૂરી છે. ઇંગ્લિશ ફાવે છે? અહીં કે ઇંગ્લિશ ફાવે છે. ઓલો કે સાહેબ ઇંગ્લિશ તો ફાવે છે પણ આમ તો દેશી હોય તો હાલે. આ વી વાળો ભંભો કાઢીને બેઠો. હા, એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો એટલે સાહેબ કે જો અહીં તમારે નોકરી કરવી હોય ને તો સરકારી ખાતા વિશે બધી જાણકારી હોવી જરૂરી છે. સરકારી ખાતા વિશે બધું જાણો છો? હા, કે સરકારી ખાતા વિશે બધું જાણો છો? હા, સરકારમાં કેટલા ખાતા હોય? ઓલો કે સાહેબ આમ તો બધા ખાતા હોય. હા, અમુક અમુક ફટા ક્યાં મોડા મોડા ફૂટે. હા, અમુક સુર સૂર્યા થઈ જાય. લોક સાહિત્ય ગામડામાંથી મળ્યું છે. મુંબઈની અંદર ઝવેરચંદ મેઘાણીને કોઈએ પ્રશ્ન કર્યો કે લોક સાહિત્ય એટલે શું? જ્યાં ગામડું બોલે ને શેર સાંભળે એનું નામ લોક સાહિત્ય, જ્યાં ભણેલા અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય, જ્યાં નિખાલસતા બોલે ને બુદ્ધિ સાંભળે ને એનું નામ લોક સાહિત્ય. આ તો આપણે ફેશનમાં ભૂલા પડી ગયા, નકર કેવા આપણા ગામડા હતા. ગામડામાં વસ્તી નાની હોય, ઘીરે ઘીરે જ્ઞાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેગા બેહી જમતા હોય,
ઈ ભૂલ થાય તો નમતા હોય ને છોકરા ખોળામાં રમતા હોય ને એવી માની મમતા હોય. આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, વ્યવહાર એનો હારો હોય, ગામમાં ચા પીવાનો ધારો હોય, સત્સંગ મંડળી જામી હોય, બેહે તો હવાર હામી હોય, ગોકુળિયા કરે અને બિરદાવતા હોય એવા અમારા ગામડા હોય. અને ગામડાના માણસો ભયના ઓછું ગયના જાગે. ગામડાના એક બાપા શહેરમાં જાય, એસી વાળી ઓફિસમાં જઈને ટાઈમ પાસ કરીને આવતા. કાપડ વાળાને કહેલા, કાપડ નું શું? ઈ કે 800 રૂપિયા. હવે કોડા 800 ન હોય, ન બોલ 400 દેવું. 400 ન આવે કાંઈ નહીં, તારો માલ પાછો એમ કરીને આવતા. ઢીલે ચીકની દુકાન વાળો જોઈ ગયો, બાપો અહીંયા આવે ને ત્યાં કડે ચડાવો. આ બાપા બરાબર નીકળ્યા ઇલેક્ટ્રિકની દુકાન વાળો કે, હે દાદા અહીંયા લો ચા પાણી પી. કે ચા પાણી પીતા હતા પડકે એક રેડિયો પડ્યો હતો. ગામડાના બાપા કહેલા, રેડિયાનું શું? બોલાય ખબર હતી હમણાં કેવું એટલે અડધા કે. હાથી 200 રૂપિયાના રેડિયાના 400 રૂપિયા કીધા. હવે ખોડા ઈ કે 400 ન હોય, ન બોલ 200 દેવો. ઈ કે ઉપાય. હા ઈ કે ઉપાડ અને બાબો હલવાનો. ઈ કે એ આમાં બધા સ્ટેશન પકડાય. ક્યાં? ઈ કે પોલીસ સ્ટેશન પકડ. હા ઈ કે પોલીસ સ્ટેશન પકડ. ઈ કે ઈ ન પકડાય. તો ઈ કે રેલવે સ્ટેશન પકડ. હા ઈ કે ઈ ન પકડાય. તો ઈ કે બસ સ્ટેશન પકડ. ઈ ન પકડાય. ત્યાં કે કોડા મારે તારા ત્રણ સ્ટેશન જ કામ હતું. ઈ ન પકડાય ત્યાં રેડિયા હું દીવો કરવો. હા એમ કરીને હાટું છટકાયું. હા ત્યાંથી બાઈ ને નીકળો, છત્રી વાળો જતો હતો. કે છત્રી વાળા, છત્રી ને હું? ઈ કે 80 રૂપિયા. હવે કોડા 80 ન હોય, ન બોલ 20 માં દેવી. ઓલા ને વળી બોણી નો છે. ઈ કે મફત લઈ જા. ઈ કે તો બે દે. હા ઈ કે તો બે દે, તાર બાને એક થઈ જાય. હા બોલો વળી વાહે જોયડો તારી જાત નો ભાભો. હા ભાભો જાય રિક્ષા ની સાઈડ કાપતો, બસ માં બે ગયો ને બારી થી રાઈડ પાડી. એ છત્રી વાળા સારું થયું તું વાહે જોયડો, નકર હમણાં મારી બસ ચૂકી જાય. હા એનું મોંઘવારી નો નડે. હમણાં તે એક જણો ઘીરે જઈને એને ઘરવાળીને કે, કેદુની આવી છો ને બા જેવી રોટલી કરતા શીખી જા. આ કે કેદુની આવી છો ને બા જેવી રોટલી કરતા શીખી જા. કઈ એને ઘરવાળી કે તમે પેલા બાપુજી જેવો લોટ તો બાંધતા શીખી જા. હા ઈ કે ગોઠણીયા વાળી જામી જતો. એક જણી તેને ઘરવાળાને કે, જો મને આખું દેખાતું નથી, ચશ્મા લઈ આવી દો. હા કે આખું દેખાતું નથી, ચશ્મા લઈ આવી દો તો જ કામ થાય, નકર કામ નહીં થાય. એને ઘરવાળો અગાસી માચે લઈ ગયો. જો ચાંદો દેખાય કે હા કઈ તો. ઈ કે ગાંધી તને કેટલું બધું દેખાય, એટલું બધું તો આપણે જોવાનું ન હોય. હા અટાણે તો જમાવે છે. અમને રાજુભાઈ આમ કાર્યક્રમમાં લઈ ગયા ને તો મને કે તમે જોક્સ ને એવું કરો. મારી સામે એક દંપતી બેઠું. હા બે માણા બેઠા હતા ને એમાં એક જણો કે દંપતી એટલે હું? મેં કીધું પતિ નો દમ નીકળી જાય ઈ દંપતિ. હા એક જણો કે બેનું ના લગ્ન થઈ ગયા હોય તો આપણને ખબર પડે, માથે શેઠો પૂર્યો હોય એટલે આપણને ખબર પડે આના લગ્ન થઈ ગયા. ભાઈઓના લગ્ન થયા હોય તો કેમ ખબર પડે? મેં કીધું ગબી જેવા મોઢા કરીને બેઠા હોય. હા કોઈતરું કોઈ ગળી ગયું હોય એવા મોઢા કર્યા હોય. મારી સામે દંપતિ બેઠું હતું એટલે મારો જોક્સ પૂરો થાય ને એટલે બે માણા વાતું કરે. સ્મિતા આમાં જરાક હસશું? લેવ દાંત કાઢવા એમાં લોભ કરવાનો. આ વળી બીજો જોક્સ કરું એટલે કે સ્મિતા આમાં જરાક હસશું? તે સ્મિતા વળી એવા કે હા રોહિત જરાક સ્માઈલ આપી એટલે જરાક આમ. હા આવું એક આ તો આપણે આ વડીલો બેઠા છે, આ તો આપણે હાસ્યની વાતો કરીશી ન કરી. એક જમાનો એવો હતો કે પાઘડી પહેર્યા વગર માણા નીકળતા તો અપશુકન ગણાતા, કાણે પાઘડી નથી પહેરી. કારણ કે જોગ ગયા જપ ગયા રહી ગયા એ વીરતા કેરી વાતો, પાઘડી વિના એક દી નાકે નો નીકળાતી. આપણા વડીલો બેઠા હોય
चोरा ऊपर बैठा हो सत्संग नी वातु थाती हो रामायण नी वातु थाती हो गीता जी नी वातु थाती हो सुख दुख नी वातु थाती हो એમાં પાઘડી પહેરીને અજાણ્યા ગામના મહેમાનો નીકળે એટલે પાઘડી જોઈને આપણા વડીલો કહી દેતા આ મહેમાન હાલારના છે આ બૈડાના છે આ ઓખાના છે આ પાંચાળના છે આ ગોહિલવાડના છે આ ઝાલાવાડના છે આ ભાલના છે ઠાંગાના છે એક નાખેરના છે કારણ કે પાઘડીના એટલા પ્રકાર હતા જામનગરના કવિ પિંગળસિંહ ગઢવી લખે છે કે આપણા સાહિત્યની અંદર કેટલા પ્રકારની પાઘડી હતી કે મોરબીની ઈંધોણી ગોંડલની ચાંચ જામનગરનો ઊભો પૂડો પાઘડીય રંગ પાંચ બારાડી પાટલિયાડી બડે ઊભા ફૂપાવાળી ઝાલાવાળી આટિયાળી કાળી ટીપકી વાળી ઓખાની પણ આટિયાળી ભારે રૂવાબ વાળી ઘેરી ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી સોરસની સીધી સાદી ગીરનું ગોળ કુંડાળું ડાબા ને જમણા પડખામાં એક હરકી આટી વાળેલી કળા ભરેલી કાઠિયા વાળી પાઘડી શીર ફલાટી ગોહિલ વાળની લંબગોળ વાળાને વગરાળું ભરવાડું ને ભોજપરું રાતે છેડે રબારી પૂરી ખૂબી કરી ફરજીએ ઝાઝા ભાજીન લારી ફકીર ને લીલો કટકો મૂંજા વરને માફો સિપાહી ને સાફો વરણ કાઠિયા વેપારી કે વહ વાયાની જાતિ ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ તેદી પાઘડીએ પરખા હા એટલા પ્રકારની પાઘડી હતી ને અટાણે તો નો ચીરી છોકું વાળ્યું હોય ડોળા કાઢો એટલે કાઢીને પગમાં મૂકે હું તમારી ગાય મને જાવા દે હા જાણે એ હાટું જ કેમ ફીટ કરી હોય હા પણ આવા સંસ્કારો અહીંયા મળતા હોય આવા રૂડા કાર્યો કરતા હોય ઈશ્વરની દયા કહેવાય નકર સંત છે ને એ તો જ્યારે સંતો એમ વાત કરતા કે ઈશ્વરની મરજી વગર પાંદડું ન હલે ત્યારે દુરીજન માણસો દાંત કાઢતા બાપુ ટાઢા પોરની જીકે છે એક ગામમાં તે એક બાપુ આવ્યા ને એટલે ગામનાને કે આ જીકે અહીંયા સાંજે સત્સંગ રાખ્યો છે તમે એ કે ગામમાં બધાને કહીજો સત્સંગ સાંભળવા આવે એમાં ગામના બધા ભેગા છે ને એટલે બાપુ ઊભા છે કે અહીંયા માનવ આવ્યા પછી નામ છે એનો નાશ છે એક જણો ઊભો છે ને કે બાપુ એ તો બધાને ખબર હોય કંઈક બીજું હોય તો કયો હા એટલે બાપુ કે હવ હવ ના કરમ હવ ને ભોગવવા પડે તે એક જણો ઊભો છે ને કે બાપુ એ તો બધાને ખબર હોય બીજું કઈક હોય તો કયો એ કે ઈશ્વરની મરજી વગર પાંદડું નો લે તે એક જણો ઊભો છે ને કે બાપુ એ તો બધાને ખબર હોય બીજું કઈક હોય તો કયો એ કે ઈશ્વરના સ્મરણથી મનને શાંતિ મળે હા એક જણો ઊભો છે ને કે બાપુ એ તો બધાને ખબર હોય બીજું કઈક હોય તો કયો એટલે બાપુ કે ભાઈ તમને ખબર હશે પણ મને ખબર નહોતી હું દોડડાયાના ગામમાં ઘરી ગયું હાલો તે રામ રામ હું જાઉં છું ટાયર ટ્યુબ જેવા ભગવાને જીવન બનાવ્યા છે ક્યારેક હવા ભરી જાય ને ક્યારેક હવા કાઢી નાખે ઈશ્વરની મરજી હોય ક્યારેક હવા ભરી જાય ક્યારેક મોજમાં આવેલા જતા હોય ક્યારેક ખોજમાં આવેલા જતા હોય અને ટાયર ટ્યુબ છે ને બે પાછા પતિ પત્ની છે એ બે માણસ ડકો થયો ટાયર વાળી ટ્યુબ ને કે આ તો એ કે અમે સ્પીડ બ્રેકર ને પાણા ને કાકરા ને એવું સહન કરી એટલે તમે અંદર બેઠ્યો છો તો એ ટ્યુબ હતી ને કે આ તો અમારી અંદર હવા ભરી છે એટલે તમે સ્પીડ બ્રેકર ને પાણા ને કાકરા ને ખાડા ને એવું સહન કરો છો એમાં એ બે માણસ બાંધતા હતા ને એમાં એનું છોકરું વાલ હા એ બોલ્યું એ કે હવે બંધ થવું છે કે હું નીકળી જાઉં હા અમારે રાજકોટમાં તો ક્રિકેટની એવી જમાવટ હતી તમે પાનના ગલે જાન એટલે બધે ક્રિકેટ જોવા ઊભા રહી જાય પાન પછી બનાવે પેલા ક્રિકેટ જોવાનો તેમાં એક સમસાન યાત્રા જાતી હતી ને તો ઓલા બધાને ક્રિકેટ જોવા ઊભા રહી જાય હા ઓલો ગલાવાળો કે આને તો પેલા પુગાડો હા લગ્ન થતા હતા તો વરરાજો ફેરા ફરતો ફરતો અણવરને કે આ માંડવા વાળા કોકને પૂછી તો જો કેટલી ગઈ હવે તું આવ્યો એ પેલા તો ત્રણ વહી ગઈ હા મોજ મંડળી માંથી ઉછીના લઈને નો આવ્યો તો આવી વહી જાત પણ એટલા માટે કે છે કે રૂડા રાજપૂત જ્યાં પટાધર પાકતા ધીંગાને ધર્મને ધાવે વીર અકળબળ વાપરી
યુદ્ધ મેદાનમાં વિજયવીર વીર તેજી ઘેર નો આવે, શીશ પડે, ધડ ધીંગાણા કરે, જબરજમ દૂતે જોમ વાલા, સર્વથી શ્રેષ્ઠ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીથ અમારા, હજારો વંદનો નીથ અમારા. તો ધીરુભાઈ સરવૈયાના અવાજને આપણે વિરામ આપી છીએ. ખૂબ ખૂબ આનંદ છે આપ સૌનો, અને આવો નવો આનંદ આપ સૌ માણતા રહ્યો, હેતુથી આજના આપણા કાર્યક્રમની રૂપરેખા છે. હજી પણ આગળના દોર ઉપર તમને સમય છે તેવા કલાકારોના અવાજ સંભળાવીશ, એવી કાંઈક વાતો પણ આપણે કરવી છે. કૃષ્ણ કાળિયા ઠાકરના સાનિધ્યમાં મળ્યા છે, પણ સુંદર મજાની અમને ફરમાઈશો આવી છે રાજુભાઈ આપણિયા માટે, બેન માટે, એટલે શક્ય હશે એટલે બધી આપની ફરમાઈશો પૂરી કરતા રહીશું. અને સંતવાણીના પણ અમુક ચાહક બેઠા છે, સંતવાણી પણ રાજુભાઈ બહુ સરસ મજાની રજૂ કરે છે, જે તમારી અનુકૂળતા હોય છે એ આથી અમે રજૂ કરતા રહીશું. તો ચા પાણી પીવાઈ ગયા છે સાજિંદા મિત્રો માટે, તો આપણે રાજુભાઈ આપલિયાને વિનંતી કરી ચાજના ડાયરાને મારો રામ દેશ જોરો સરો